જેતપુર રાજકોટ નેશનલ હાઈવે પર 6 વર્ષ પહેલા ભાવર નદી પરનો બનેલો પુલ જોખમી બન્યો છે. 6 વર્ષ પહેલા બનાવવામાં આવેલા પુલનું 2 વાર લોકાર્પણ કરાયું, છતાં પણ પુલ બિસ્માર હાલતમાં છે. પુલ ડેમેજ થતાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે તંત્રની પોલ ખુલી રહી છે. રાજ્યમાં વરસાદનું આગમન થતાં રોડ રસ્તાના કામોમાં થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે છે. તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ સવાલો ઊભા થયા છે. ત્યારે આજે વાત કરીએ તો વરસાદના કારણે રોડ રસ્તાની સ્થિતિ બિસ્માર બનતા રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પરનો જેતપુર પાસે આવેલો ભાદર નદીનો બ્રિજ ડેમેજ થતાં વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટ પોરબંદરને જોડતા નેશનલ હાઈવે પર જેતપુરના નવાગઢ પાસે આવેલો બાયપાસનો પુલ ડેમેજ થતાં દોડધામ મચી હતી. મોટી હોનારત સર્જાય તે પહેલાં હાઈવે ઓથોરિટી દ્વારા વાહનોને આજે પુલની બાજુમાં આવેલા વર્ષો જૂનાના પુલ પર ડાયવર્ઝન આપી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલ વર્ષ 2016 હાઈવે ઓથોરિટી દ્વારા નવો બનાવવામાં આવ્યો હતો, ત્યારે લોકાર્પણ કરી ખુલ્લો મુકાયાના માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં જ આ પુલ બિસ્માર થઈ ગયો છે. લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે સાંસદ દડુકના હસ્તક્ષેપ બાદ રિપેર થયેલા પુલનું ફરીવાર લોકાર્પણ સાંસદ રમેશ દડુક દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો 1 વર્ષ જેટલા સમયમાં જ ફરીવાર પુલ ડેમેજ થયો છે. માત્ર 6 વર્ષમાં 2 વાર ડેમેજ થયેલા પુલ નિર્માણમાં મોટો પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના લોકોએ તેમજ આગેવાનોએ આક્ષેપો કર્યા છે. વર્ષ 2016 આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. 6 વર્ષમાં 2 વાર પુલ ડેમેજ થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા અને બ્રિજને થયેલા નુકસાનનો તાગ કાઢવાની સાથે રિપેરિંગના સંદર્ભમાં આયોજન હાથ ધર્યું છે. મારું નામ છે પોપટભાઈ. હું પોરબંદરથી રાજકોટ નીકળું છું કાયમ માટે. આ 5 વર્ષ આની પહેલાં ફ્લાયઓવર બંધ રહ્યો હતો, એ પછી સંસદ સભ્ય રમેશભાઈ દડુક ચૂંટાયા પછી આ ચાલુ કર્યો હતો. 5 વર્ષ દી બાદ આ ફ્લાયઓવરમાં ફોલ્ટ આવી ગયો અને બંધ છે. તો પબ્લિકને રાજકોટથી પોરબંદર આ બધું જેતપુર ઉપલેટા ગોંડલ ધોરાજીની પબ્લિકને સોમનાથની એટલી પ્રોબ્લેમ પડે, એક ફ્લાયઓવર ઉપર એક સાઈડમાં નીકળવામાં ફૂલ ટ્રાફિક થાય છે અને ફૂલ પબ્લિક હેરાન થાય છે. તમે અત્યારે ફસાણા જો એને કેટલી કલાક જેવું થયું? અમને કલાક એક થઈ ગયું છે અહીંયા પુલ પાસ. હા, પુલ પાસ કરવામાં. આપ ક્યાંથી આવી રહ્યા છો? અમે પોરબંદરથી આવીએ છીએ. આપનું આખું નામ? પોપટભાઈ દેવાભાઈ બોખીરિયા. ભાઈ શું નામ તમારું? અનિલભાઈ પોપટભાઈ દાદા. આ તમારે જે વીજ નીકળ્યું હોય તેના કારણે? ભાદરનો પુલ છે ને 4 વર્ષ થયા, 1 વર્ષ ચોમાસામાં 1.5 ચોમાસે એક વાર તો બંધ હોય જ છે. 6 મહિના વર્ષથી 2 વર્ષ બંધ રહે છે. એના હિસાબે સિંગલ રસ્તો હાલે છે. સિંગલ રસ્તાના હિસાબે અમારે ફૂલ ટ્રાફિકથી વાહન જવા દેવું પડે ઝડપીથી. એના હિસાબે ખાડાના હિસાબે વ્હીલમાં કટ લાગી ગયો, બ્રેક બંધ પડી ગયો. હાલ જ્યાં તમારી ગાડી બંધ પડી છે, કેટલો ટ્રાફિક સર્જાઈ રહ્યો? ફૂલ ટ્રાફિક છે અટાણે. હાઈવેવાળા અમે 15-20 મિનિટ પહેલાં આવ્યા છે અટાણે, અને ટ્રાફિક હરવો કર્યો છે. તમારી માંગ શું છે? મારી માંગ ત્યાં પુલ રિપેર કરાવવો અને ડબલ પટ્ટી ચાલુ કરો. આવી રીતના વાહન મારો હાલતા ચાલતા હેરાન થતા હોય અને ટ્રાફિક જામ થતો હોય તો હાઈવેવાળાની બેદરકાર કહી હોય અમારું. મુક્તાર મોદન, જીટીવી ન્યૂઝ, જેતપુર.